હેલો દોસ્તો, શું આપનું ધોરણ 12નું રિઝલ્ટ આવી ચૂક્યું છે હાલમાં અને આપ કોલેજના એડમિશન લેવાનું વિચારી રહ્યા છો? તો કોલેજનું એડમિશન કેવી રીતે લેવું, ઓનલાઈન પ્રોસેસર કેવી રીતે ફોલો કરવી, કારણ કે વર્ષ 2024થી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા દરેક કોલેજીસના એડમિશન હાલમાં ઓનલાઈન અવેલેબલ છે, એટલે કે આપે ઓનલાઈન જ એડમિશન લેવા પડશે. કોલેજમાં રૂબરૂ જઈને આપ એડમિશન નથી લઈ શકતા દોસ્તો. તો તે એડમિશન ઓનલાઈન લેવા માટે આપણે કઈ રીતે પ્રોસેસર ફોલો કરવી, કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તથા કેવી રીતે આપણે તે ફોર્મ ભરીશું, તેના વિશે આજનો વિડીયો છે દોસ્તો. તો હું છું ડૉક્ટર સ્નેહલવર સાત અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર ઈશકુમાર યુટ્યુબ ચેનલને. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપના ધોરણ 12 કોઈપણ પ્રવાહ, સામાન્ય વિજ્ઞાન પ્રવાહ કે કોઈપણ આપનો પ્રવાહ છે, તેના બાદ આપ કોલેજમાં એડમિશન લેવા માગો છો, તો ઓનલાઈન કેવી રીતે તેની પ્રોસેસર ફોલો કરવી, તથા આપે જો કોઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને આપ જો માસ્ટર ડિગ્રી માટે કોઈ નવી કોલેજમાં એડમિશન લેવા માગો છો, તો તે કોલેજમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રોસેસર કઈ રીતે ફોલો કરવી, કયા કયા દસ્તાવેજ જરૂર પડશે, શું સ્ટેપ છે વગેરે વિશે વિડીયોમાં અંત સુધી આપણે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો દોસ્તો, કારણ કે જો એક પણ સ્ટેપ આપ મિસ કરશો તો આપણને ફોર્મ ભરવામાં કન્ફ્યુઝન થશે, અને જો કોઈ કન્ફ્યુઝન તો પણ રહે છે તો આપ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. જોતા રહો ચેનલને. તો દોસ્તો, સૌપ્રથમ આપના કોઈપણ મોબાઈલની અંદર ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો. અહીં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે અને ગૂગલ સર્ચ એન્જિનમાં હું ટાઈપ કરીશ GCAS. ટાઈપ કરતાં જ આપણને ગૂગલના સર્ચ રિઝલ્ટ કંઈક આ રીતના જોવા મળશે. આપણે ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરીશ. આ એની લીગલ વેબસાઇટ છે દોસ્તો, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની એડમિશન પ્રોસેસર માટેની. હાલમાં 2024માં આ એની લીગલ વેબસાઇટ છે, તો ખાસ નોંધ લેશો, કોઈ બીજી વેબસાઇટમાં આપણે રજિસ્ટ્રેશન નથી કરવાનું. અહીં GCAS.GOV.education.in આ વેબસાઇટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને તેનું હોમ પેજ કંઈક આ રીતનું જોવા મળે છે. આપ હોમ પેજ જોઈ શકો છો, અહીં દરેક ડિટેલ આપેલી છે. સિંગલ એપ્લિકેશન છે મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ માટે. અહીં આપ ગ્રેજ્યુએશન પછી પણ એડમિશન લેવા માગો છો તો તેના માટે પણ આ જ વેબસાઇટ છે. અહીં સૌપ્રથમ આપે રજિસ્ટ્રેશન કરવું પડશે, તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરો. જો આપણે રજિસ્ટ્રેશન કરી દીધું છે તો લોગિન કરવાનું રહેશે ડાયરેક્ટ. અહીં તારીખ આપણને લખવામાં દેખાય છે નોટિફિકેશન કે 1/4/2024થી ધોરણ 12નું પરિણામ આવી ગયું છે, તો ત્યારથી આ વેબસાઇટ લોન્ચ થઈ ચૂકી છે. ફોર્મની પ્રોસેસર હાલમાં રજિસ્ટ્રેશન ઓનલી અવેલેબલ છે દોસ્તો. તો અહીં આપણે રજિસ્ટ્રેશન માટે પહેલું સિમ્પલ ફોર્મ અહીં ફિલ કરીશું. અભ્યાસક્રમનો પ્રકાર આપણે સિલેક્ટ કરવાનો છે, કે આપ 12મા પછી એડમિશન લેવા માગો છો કે પછી આપ ગ્રેજ્યુએશન પછી. તો કોર્સિસ જે જે અવેલેબલ છે તે આપણને અહીં શો કરશે દોસ્તો. ત્યારબાદ એની ડેટ ઓફ બર્થ આપની જે છે તે અહીં આપે કરવાની છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ છું કે ફિમેલ છું. મોબાઈલ નંબર આપનો 10 આંકડાનો, એપ્લિકન્ટનું નામ સર્ટિફિકેટ પ્રમાણે, અને કેટેગરી આપની SC ST OBC જે પણ છે, ઈમેલ ID. એના પછી OTP ઉપર આપણે ટિક કરીશું. ગેટ OTP ઉપર ક્લિક કરતા આપના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બંને ઉપર અલગ અલગ OTP આવશે, તો બંનેને વારાફરતી અહીં આપણે એન્ટર કરવાના છે. યાદ રહે કે આપનું હાલમાં જે ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે તે જ અહીં નાખજો, અને ત્યાર પછી સબમિટ કરીશું આપણે. OTP નાખ્યા પછી એટલે આપણને રીડાયરેક્ટ કરશે લોગિન પેજ ઉપર. લોગિન પેજમાં આપણે આપનું યુઝરનેમ પાસવર્ડ નાખવાનું છે, જે આપણે ટેક્સ્ટ મેસેજથી આપના મોબાઈલ ઉપર પ્રાપ્ત થશે. અહીં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન પણ આપેલા છે કે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, કેટલી સાઇઝ રાખવી, તો તેને એક વખત આપણે વાંચી લેવા ધ્યાનપૂર્વક. અહીં હું મારું યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરું છું, અને કેપ્ચા કોડ જે બોક્સમાં આપ્યું છે તે કેપ્ચા કોડ કહેવાશે, એના મદદથી સાઇન ઇન કરીશું. હજુ પણ રજિસ્ટ્રેશન નથી કર્યું તો આપણને એક અલગ ઓપ્શન અહીં મળે છે કે ન્યૂ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, યલો કલરનું. તો અહીં હું લોગિન કરી લઉં છું મારું. લોગિન કર્યા પછી આપની બેઝિક ડિટેલ જે છે, આપણે જે ફિલ કરી હતી તે અહીં શો થાય છે. આપનું એકાઉન્ટનું નામ, કોર્સનો ટાઈપ, એપ્લિકન્ટ નેમ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર વગેરે. અહીં જે જે પ્રોસેસર બાકી છે તે આપણને નીચે શો થાય છે. અહીં ચોરસ બોક્સ આપેલા છે, જેમ કે પ્રોફાઇલ, એકેડેમિક, ચોઈસ, પેમેન્ટ, સબમિટ, ઓફર અને એલોટમેન્ટ. આટલા સ્ટેપ આપણે ફોલો કરવાના છે નેક્સ્ટ. તો અહીં સૌથી પહેલાં આપની પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે. અત્યારે ફક્ત વિદ્યાર્થીનું પ્રોફાઇલ સિલેક્શન જ કરી શકાશે, કારણ કે હાલમાં વેબસાઇટમાં અવેલેબલ નથી. 16/5થી આ અવેલેબલ થઈ જશે, તો ત્યાર પછી આપણે એકેડેમિકને વગેરે આપણે બતાવીશ મારા વિડીયોમાં. પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાં આપણને કંઈક આ રીતનું જોવા મળે છે. અહીં ઓલરેડી 4-5 ડિટેલો આપણને ફિલ કરેલી આવે છે, જેમ કે ડેટ ઓફ બર્થ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે. આપણે નાખવાનું છે હવે આપનું ફાધરનું નામ, મધરનું નામ, પેરેન્ટનો મોબાઈલ નંબર, સબલિંગ્સ એટલે કે આપના ભાઈ બહેન કેટલા છે, કેટેગરી આપની SC ST OBC,
અને કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એસસી એસટી ઓબીસીમાં આવતા હોય તો આપની કાસ્ટ સર્ટિફિકેટ ડેટ કે જે સર્ટિફિકેટ ઉપર લખેલી હશે. ત્યાર પછી તેને જેપીજી કે પીડીએફના ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. સિટીઝનશીપ આપનું ઇન્ડિયન, લોકાલિટી આપ અર્બનના છો કે પછી ગામડાનું એટલે કે વિલેજ છે તો રૂરલ કરવાનું. રિલિજન આપનું જે છે તે આપે સિલેક્શન કરવાનું છે. આપ હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો, પારસી છો તો આમાંથી સિલેક્શન કરો. માઇનોરિટી કોમ્યુનિટીમાં આવો છો તો માઇનોરિટી ઉપર ટિક કરો. આપનો આધાર નંબર અને આધાર પ્રમાણે આપનું નામ અહીં લખવાનું છે. એના પછી આપનું પ્રેઝન્ટ એડ્રેસ અને છેલ્લે આપે 7 નેક્સ્ટ કરવાનું છે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો આપે અપલોડ કરવાનો રહેશે. એના પછી આપની સિગ્નેચર અહીં આપે અપલોડ કરવાની રહેશે. ત્રણ જ વસ્તુ અહીં પ્રોફાઇલ ડિટેલની અંદર આપે અપલોડ કરવાનું છે, પાસપોર્ટ ફોટો, સિગ્નેચર અને કાસ્ટ સર્ટિફિકેટ. બાકીની ડિટેલ આપે ફિલ કરવાની છે. જો આપનું પ્રેઝન્ટ અને પરમેનન્ટ એડ્રેસ અલગ અલગ છે તો આપ બંને અલગ અલગ લખી શકો છો, અન્યથા એને સેમ કરી શકો છો. અને 7 નેક્સ્ટ ઉપર કરશો એટલે આપણી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે. હવે એકેડેમિક ડિટેલ ઉપર આપણે જઈશું જ્યારે પણ શરૂ થશે ત્યારે, તો સેમ આપણે ફોલો કરવાની છે. તો આ વાત કરીએ આપણે કે આપનું પ્રોફાઇલ રજિસ્ટ્રેશન કઈ રીતે કરશું. રજિસ્ટ્રેશન ઘર બેઠા જ આપના મોબાઈલ કે લેપટોપની મદદથી કરી શકો છો, ખૂબ જ આસાન રીત છે, આમાં કોઈ પણ કન્ફ્યુઝન નથી. પરંતુ હા, દરેક સ્પેલિંગ મિસ્ટેક કે કંઈ ના રહે તેની કાળજી આપણે અવશ્ય લેવાની છે. આપના માર્કશીટ પ્રમાણે આપે અહીં તારીખ નાખવાની છે. આપના માર્કશીટ પ્રમાણે આપનું નામ અહીં નાખવાનું છે, કોઈ અલગ નામ અહીં નથી લખવાનું, કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી કરવાની. કારણ કે એક વખત આ ફિલ થયા પછી આમાં એડિટિંગ નથી કરી શકાતું દોસ્તો. તો દોસ્તો, આજે આપણે વાત કરી આપણા વિડીયોમાં કે આપના ધોરણ 12 અભ્યાસક્રમ પછી આપ કોઈ કોલેજમાં એડમિશન લેવા માગો છો, તો તે એડમિશન માટેનું જે હાલમાં જે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે તે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ટૂંક સમયમાં જ, એટલે કે તારીખ 16/5/2024થી જો વેબસાઇટની ડેટ પ્રમાણે આપણે ચાલીએ તો ત્યારથી આનું જે છે દરેક પૂરી જ પ્રોસેસર શરૂ થઈ જવાની છે. જેમ કે એકેડેમિક ડિટેલ આપે ફિલિંગ ચોઈસ કોલેજની કરવી છે દરેક થવાની છે. તો મારા નેક્સ્ટ વિડીયો આના રિગાર્ડિંગ જ હશે. જો આપે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે તો ગ્રેજ્યુએશન પછી આપણે માસ્ટર ડિગ્રી માટે કરવું તો એના માટે પણ આ સેમ જ પ્રોસેસર ફોલો કરવાની છે. હજુ પણ જો આપને કોઈ કન્ફ્યુઝન છે, આપણને કંઈ સમજ નથી પડી, તો આપ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. દોસ્તો, મારી ચેનલની અંદર ગુજરાત તથા ભારતની એવી દરેક વેબસાઇટ કે જે આપ ઘર બેઠા જ આપના મોબાઈલ કે લેપટોપના મદદથી ફોર્મ ભરી શકો, મફતમાં ફોર્મ ભરી શકો, તેના ટ્યુટોરિયલ વિડીયોઝ અપલોડ થઈ રહ્યા છે દોસ્તો. તો હજુ સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો તથા અન્ય દોસ્તોને શેર કરવાનું ના ભૂલશો. કારણ કે બની શકે કે દરેક દોસ્તોને આ ફોર્મ ભરવાનું પ્રોસેસર વિશે ખ્યાલ ના હોય અને એના લીધે એમનું એડમિશન અટકી શકે અથવા તો ડિલે થાય, તો તેમને પણ મદદરૂપ થજો. મળીશું આવતા નવા વિડીયોમાં કે જેમાં આપને શીખવીશ કે આગળ એકેડેમિક ડિટેલને વગેરે કેવી રીતે કરીશું 16/5 પછી. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.